રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખુદ મીડિયા સમક્ષ એવું કહી રહ્યા છે કે ભાઈ સરકારી કાર્યક્રમો કે પછી કોઈ પણ રાજકીય પાર્ટીના કાર્યક્રમોમાં નિયમોનું પાલન થતું નથી નમસ્કાર ખબર છે ડોટ કોમ પરથી હું છું અમિત અને આજે આ વિડીયોમાં વાત કરવાનું છું નેતાઓ કોરોનાની ગાઈડલાઈનનું પાલન શા માટે નથી કરતા ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધી મૃત્યુઆંક પણ વધ્યો હોસ્પિટલોમાં બેડ મેળવવા માટે વ્યક્તિઓને લાઇનમાં ઊભા રહેવું પડ્યું આ ઉપરાંત સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે પણ લોકોને વેઇટિંગ કરવું પડ્યું અને સંક્રમણ વધતા સરકારે એવું કહ્યું કે લોકોએ સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરવું જોઈએ અને આ નિયમોનું અમલ પણ કડકાઈથી શરૂ કર્યો હાઈકોર્ટ દ્વારા એક હજાર રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો જે વ્યક્તિ માસ્ક પહેર્યા વગર રસ્તા પર જોવા મળે તેને એક હજાર રૂપિયાનો દંડ કરવો સરકારે દંડની રકમમાં પણ વધારો કર્યો હાઈકોર્ટના આદેશથી લોકો પાસેથી એક હજાર રૂપિયાનો દંડ પણ લીધો પરંતુ સવાલ એ થાય છે કે ભાઈ જનતાને જ શા માટે દંડ નેતાઓ નિયમોનો ભંગ કરે છે તો કેમ કોઈને દંડ નથી થતો રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખુદ મીડિયા સમક્ષ એવું કહી રહ્યા છે કે ભાઈ સરકારી કાર્યક્રમો કે પછી કોઈ પણ રાજકીય પાર્ટીના કાર્યક્રમોમાં નિયમોનું પાલન થતું નથી તેઓ અપીલ કરે છે પરંતુ લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ જાય છે એટલે આ નિયમોનું પાલન થતું નથી પરંતુ આગામી દિવસોમાં આ બાબતે ધ્યાન રાખવામાં આવશે તેમણે એવું પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કાર્યકર્તા અને આગેવાનોને નિયમોનું પાલન કરવાની સૂચના આપે છે પરંતુ વધારે કાર્યકર્તાઓ એકઠા થઈ ગયા હોવાના કારણે અથવા તો લોકોનો ઉત્સાહ હોવાના કારણે નિયમોનો ભંગ થાય છે આ વાત ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વીકારી છે ત્યારે સવાલ એક જ થાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાની ઘરેથી ભૂલથી માસ્ક પહેર્યા વગર નીકળી જાય અથવા તો પોતાના ઘરે કોઈ પ્રસંગ કરે ત્યારે જો નિયમનો ભંગ થાય ને તો તાત્કાલિક તે વ્યક્તિને દંડ કરવામાં આવે છે પણ નેતાઓને કોઈ દંડ નથી કરતું આ માત્ર કોઈ એક રાજકીય પક્ષના નેતાની વાત નથી પરંતુ કોઈ પણ રાજકીય પક્ષના નેતાની વાત લઈ લો કે ભાઈ આમ આદમી પાર્ટી છે કોંગ્રેસ છે કે પછી ભાજપ છે આ તમામ રાજકીય પક્ષના કાર્યકર્તાઓ નેતાઓ અલગ અલગ કાર્યક્રમો કરે છે તેમાં સામાજિક અંતર અને માસ્કના નિયમોનો ભંગ કરે છે પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી થતી નથી હજુ સુધી એવો કિસ્સો સામે આવ્યો નથી કે નેતાઓએ જાહેરમાં કોઈ કાર્યક્રમ કર્યો હોય તેમાં કાર્યકર્તાઓ માસ્કના નિયમો કે સામાજિક અંતરના નિયમોનો ભંગ કર્યો હોય તો તેમની સામે દંડનીય કાર્યવાહી થઈ હોય અથવા તો રાજકીય પક્ષના કાર્યકર્તા પાસેથી એક હજાર રૂપિયાનો દંડ લેવામાં આવ્યો હોય થોડા દિવસ પહેલાની જ વાત છે સુરતના ધારાસભ્ય સંગીતા પાટીલે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી એટલે કે તેમના સમર્થકો દ્વારા જન્મદિવસની ઉજવણીનું આયોજન કરાયું હતું રસ્તા પર આયોજન થયું હતું તેમાં પણ માસ્ક વગર ધારાસભ્ય જોવા મળ્યા હતા અન્ય કોઈ નેતા લઈ લો જેમ કે આમ આદમી પાર્ટી જનસંબંધના કાર્યક્રમ કરી રહી છે આ કાર્યક્રમોમાં ઘણી જગ્યા પર મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે પરંતુ માસ્કના સામાજિક અંતરના નિયમનું પાલન થતું નથી એટલે શું રાજકીય નેતાઓને નિયમ ભંગ કરવાની છૂટ છે કે પછી તેમની પાસેથી દંડ ન લેવો તેવી જોગવાઈ અગાઉ અલગથી કરવામાં આવી છે તો ગુજરાતમાં બે નિયમ નથી તેવું અવારનવાર સરકાર કહે છે મીડિયા પ્રશ્ન પણ પૂછે છે કે શું ગુજરાતમાં જનતા અને નેતાઓ માટે બે નિયમ છે ત્યારે સરકારે પણ આ બાબતે પ્રતિક્રિયા આપતા અગાઉ પણ કહ્યું છે કે કાયદો બધા માટે લાગુ પડે છે અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ નેતાઓને નિયમોનું પાલન કરવાની સૂચના આપી છે છતાં પણ અલગ અલગ રાજકીય પક્ષના કાર્યક્રમોમાં અલગ અલગ રાજકીય પક્ષના નેતાઓ નિયમોનું પાલન કરતા નથી પરંતુ તેને તંત્ર શા માટે દંડ નથી કરતું તે પણ એક જાણવા જેવું છે